गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। बाळ मित्रों, आपणे आगळना चेप्टर में चेप्टर नंबर 10 अंदाज अपना अपना समझी गया। हवे आपणे पाछळ जोईए तो पाछळ एवुं अहींया आपेलुं छे, जो आपणे पाठ समझवानो छे। आपणे आगळना लेक्चर में आपणे अर्धे सुधी अहींया सुधी पाठ समझी गया हता। तो अहींया आजे एवुं आपेलुं छे कि सेजल दो गमले लाई, शू लाई? दो गमले लाई, गमले एटले छोड, शू थाय? छोड। सेजल दो गमले लाई, गमले एटले के छोड वावानुं जे काई कूंડું છે તે। उनमें तुलसी के पौधे थे, શું છે એમાં? એમાં તુલસીનો છોડ હતો। દોનો પોદે લંબાઈ ચોડાઈ ઓર ઊંચાઈ મેં એક હી સમાન થે। બંને છોડવા લંબાઈ પાત એટલે કે જે કાંઈ પાતળું હતું તે, લાંબુ હતું તે, અને ઊંચું હતું તે બે છોડની સરખી હતી। સેજર બે કુંડા લાવી, તેમાં શું હતું? તુલસીના છોડ હતા, અને બંનેની લંબાઈ ચોડાઈ અને ઊંચાઈ સરખી હતી। આગળ, એક મહિને કે બાદ દૂસરે ગમલે કા પૌધા બડા હો ગયા। એક મહિનો થયો એટલે એક જે બીજો છોડ હતો કુંડાનો છોડ તે મોટો થઈ ગયો। જબકિ પહેલે ગમલે કા પૌધા અબ ભી ઇતના હી થા, જે પહેલા નંબરનો છોડ હતો તે આટલનો આટલો ને આટલો જ રહ્યો હતો। જબકિ પહેલે ગમલે કા પૌધા અબ ભી ઇતના હી થા જીતના એક મહિને પહેલે થા, એક મહિના પહેલાં જે પહેલા નંબરનો છોડો હતો તો એટલે ને એટલો રહ્યો, વધ્યો નહીં, અને બીજા નંબરનો હતો તે મોટો થઈ ગયો। તો મોરે મેરે ભોલે ભોલે ભેજા બાસ દોસ્ત એસા કેસે હુઆ આપ હી બતાઈએ। તો બાળ મિત્રો, તમને આનો જવાબ આવડ્યો હશે, આવડે છે ને? આપણે આગળના બે પેરેગ્રાફ જોયા હતા કે કોણ વકીલ હતું? ભાવેશભાઈ વકીલ હતા, તે અંબાજી ગયા હતા ફરવા, આપણે સમજી ગયા છીએ, સમજાઈ ગયું હતું ને? બીજો પરેશભાઈ કિસાન હતા, તેની પત્ની હિરલબેન નર્સ હતી, ઓલો માટલાવાળો, સમજી ગયા હતા કે નળની નીચે માટલું મૂકીને જતા રહે છે ચાય બનાવવા, અને આવીને જોવે છે તો માટલું ખાલી હતું। આપણે તે બે પેરાગ્રાફ આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા હતા। તો આજે આ સેજલ દો બે કુંડા લાવે છે, તેમાં તુલસીના છોડ હતા, બંનેની લંબાઈ ચોડાઈ અને ઊંચાઈ સરખી હતી। તો એક પહેલા નંબરનો જે છોડ હતો, બીજા નંબરનો જે છોડ હતો એ વધી ગયો હતો, અને પહેલા નંબરનો જે છોડ હતો તે જે મહિના પહેલાં સેજલ છોડ લાવી હતી આટલો ને આટલો જ રહ્યો હતો, વધ્યો નહોતો। તો બાળ મિત્રો, આવું કેમ બન્યું હશે? તો ભેજા બાદ દોસ્તો, તમારે આનો જવાબ આપવાનો છે। તો આપણે અહીંયા બે ત્રણ આન્સર લેવાના છે, કેવી રીતે? કે પહેલા નંબરના છોડને પૂરતું ખાતર પાણી મળ્યું હશે નહીં, અને સૂર્યપ્રકાશ તે મળ્યું હશે નહીં। બીજા નંબરનો છોડ, એટલે બીજો પ્રશ્ન એવો પણ આપણે થઈ શકે કે તેને સાર સંભાળ રાખવામાં થોડીક કચાશ રહી ગઈ હશે, તેને ટાઈમસર પાણી ખાતર અને સૂર્યપ્રકાશ મળ્યો ન હોય, તેની કચાશ, તેને સાર સંભાળ રાખવામાં થોડી કચાશ પણ રહી ગઈ હશે। અને ત્રીજો પ્રશ્ન આપણે એવો પણ કહી શકીએ કે તેને તડકામાં રાખવાથી તે સુકાઈ પણ ગયો હશે। અને ચોથો આપણે એવું પણ કહી શકીએ કે બહાર રાખવાથી કોઈ એને જીવજંતુ અથવા તો કોઈ પશુ પક્ષી પણ એને ખાઈ ગયો હોય,
એવું પણ બની શકે. તો બાળ મિત્રો આમનો જવાબ તમને આવડે છે ને? ઓકે, તો આવી રીતે તમારે તમારી રીતે 3-4 જવાબ આપવાના રહેશે. હવે નીચે તર્ક કે લગામ કલ્પના કે ઘોડે, જો એ કાંઈ ઘોડો દોરેલો છે અને આ બાજુ એનું જવાબ બોલો, શું કહેવાય, થોડોક પેરાગ્રાફ લખેલો છે, આપણે તે સમજવાનું છે. કે આપ સાયકલ પર સ્કૂલ જા રહે હે, રાસ્તે મેં દેખા તો એક આદમી હાથ મિલાકર આપકી રુકને કા ઇશારા કર રહા થા. તમે એક સાયકલ પર સ્કૂલે જાઓ છો, રસ્તામાં જોશો તો એક આદમી હાથ ઊંચો કરીને તમને રોકવાનો ઇશારો કરી રહ્યો છે. આપ રુકે, ઉસને કહા કે બગલ વાલે ગામ મેં મેરા જાના જરૂરી હૈ. તમે ત્યાં રોકાઈ ગયા અને કીધું, તમને તેણે જે માણસે તમને જે આદમી હાથ ઊંચો કરીને તમને રોક્યા હતા તેણે તમને કીધું કે બગલ વાલે કે બાજુના જ ગામમાં મારે જવું ખૂબ જ જરૂરી છે. આપને ઉસ આદમી કો સાયકલ પર બિઠાયા ઓર પાસ વાલે ગામ તક પહોંચાયા. તમે તે આદમીને સાયકલ ઉપર બેસાડ્યા અને બાજુના ગાંવ પર ગાંવ સુધી તેને પહોંચાડી દીધા. વહાં જાકર આપકો પતા ચલા કે વહાં એક જાદુગર કા કાર્યક્રમ હોને વાલા હે. ત્યાં જોઈને તેણે વિચાર્યું અને જોયું તો ત્યાં એક જાદુગરનો કાર્યક્રમ થવાનો હતો અથવા થયેલો છે. ઓર વો આદમી ઉસકા સહાયક હૈ, જે આદમી જતો હતો તે તેનો સહાયક હતો. ઉસ આદમીને આપકો જાદુ કે ખેલ દેખને કા અનુરોધ કિયા. જે સાયકલ ઉપર બેઠો હતો તે આદમીએ તેને આ જાદુના ખેલ જોવા માટે રોકાવાનું કહ્યું. પર પાઠશાલા પહોંચને મેં દેરી હો જાયગી ય સોચ કર આપને મના કર દિયા. પણ તમે એવું વિચાર્યું કે મારે સ્કૂલે જવાનું લેટ થાય છે, મોડું થાય છે, તો એવું વિચારીને તેને તમે ના પાડી દીધી. ઉસ આદમીને સારી બાત જાદુગર કો બતાવી. જાદુગરને ખુશ હોકર આપકો એક કરામતી ચશ્મે દીએ ઓર કહા કે ઇસે પહનને સે તુમ સબકો દેખ પાઓગે ઓર કુછ ભી કર પાઓગે. તુમે કોઈ નહીં દેખ પાએગા ઉસકા અસર એક હફતે તક રહેગા. શું કીધું કે જે આદમીને તેણે બેસાડ્યો હતો સાયકલ ઉપર તેણે પોતાના જાદુગરને બધી વાત કરી, જાદુગર ખુશ થયો અને તેણે તમને કરામતી એટલે કે એવા જાદુગરી ચશ્મા આપ્યા અને કીધું કે જો તમે આ ચશ્મા પહેરશો તો તમને બધું જ તમે બધાને જોઈ શકશો અને તમે ધારો તે કરી શકશો, પણ તમને કોઈ જોઈ શકશે નહીં અને આની અસર એક અઠવાડિયા સુધી જ રહેશે. આપ ચશ્મા લેકર વાપસ અપને ગાંવ કી પાઠશાલા મેં આયે. તમે તે ચશ્મા હાથમાં લીધા અને પાછા તમારે આ ગામની જે સ્કૂલ હતી ત્યાં પાછા ફર્યા. વહાં સે ઘર ગયે, ત્યાંથી તમે ઘરે ગયા. દુસરે રોજના ધોકર આઈને કે સામને આપને ચશ્મે પહેને. બીજે દિવસે નાહી ધોઈને કાચ એટલે કે જે કરીસો હતો તેની સામે ઊભા રહીને તમે ચશ્મા પહેર્યા. આઈને મેં દેખા તો સચમુચ આપ ગાયબ હો ચૂકી. તમે જે કાચમાં જોયું તો સાચે જ તમે કાચમાં દેખાતા નહોતા એટલે કે ગાયબ થઈ ગયા હતા.
तो माँ बाल मित्रों, अब आप हमें बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे, समझाणो। तुम्हारी पासे जो करामती चश्मा होए तो तमे क्या जाशो अने शू शू करशो ते तमारे बधाने पोतपोतानी रीते जवाब आपवानो छे कि हूँ चश्मा पहेरीने विदेश फरवा जईश। कोईक ने एवो पण विचार आवे કે હું આ ચશ્મા પહેરીને મારી સ્કૂલમાં આવીશ અને મારા મિત્રોને બતાવીશ, એવો પણ તમને વિચાર આવે। તમને એવો પણ વિચાર આવે કે હું આ ચશ્મા પહેરીને મારા ફેમિલી સાથે કોઈ બહાર જઈશ। તમને એવો પણ વિચાર આવે કે હું મારા આ ચશ્મા મારી દીદીને પણ આપીશ, એવો પણ વિચાર આવે। તો બાળ મિત્રો, તમારે ઘણા બધા તમારી રીતે આ કરામતી ચશ્મા પહેરીને તમે કઈ કઈ જગ્યાએ જવાના છો અને શું શું કરવાના છો તે તમારે ઓછામાં ઓછા 5 વાક્યો લખવાના રહેશે, તે પણ વ્યવસ્થિત રીતે હોવા જોઈએ। હવે નીચે એક બીજો પેરેગ્રાફ આપેલો છે, તે આપણે આગળના લેક્ચરમાં સમજીશું। તો અત્યારે તમારે સેજલ વાળો જે કાંઈ બે છોડ વાળો છે, સેજલ બે કુંડા લાવી છે અને એક છોડ મોટો થાય છે અને એક છોડ મોટો થતો નથી, તેના પણ તમારા વિડીયો સાંભળીને 4-5 ઉત્તર લખવાના છે। બીજો જે તરકી લગામ એટલે કે કલ્પના કે ઘોડેમાં જે તમે સ્ટોરી આપેલી છે અને આપણે જે સ્ટોરી સમજ્યા છીએ તેના પણ કરામતી ચશ્મા વિશે જે સમજ્યા છીએ તેના પણ તમારે 4-5 ઉત્તર તમારી રીતે તેના આન્સર આપવાના છે। તો બાળ મિત્રો, તમને આ પહેલા જે સ્ટોરી આપી છે તે અને બીજી સ્ટોરી આપી છે તેના 4-5 જે વાક્યો છે જે આન્સર છે તે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે। તો આજના હોમવર્કમાં તમારે બંને સ્ટોરીના 5-5 વાક્યો જે આગળના રિવિઝનની બુકમાં જે લખ્યા છે ત્યાંથી તમારે શરૂ કરવાના છે અને આજના હોમવર્કમાં આ લખવાના રહેશે। આપણે આગળના લેક્ચરમાં જે નીચેના પેરેગ્રાફ આપેલો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું। તો બાળ મિત્રો, તમને અત્યાર સુધીનો આટલા સુધીનો પાઠ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે, સમજાઈ ગયો ને બાળ મિત્રો? ઓકે, તો સારા અને સુંદર અક્ષરે વિડીયો શાંતિથી સાંભળીને તમારે તમારી રિવિઝનની બુકમાં સારા અક્ષરે લખવાનો આજના હોમવર્કમાં લખવાનો રહેશે। ઓકે, ધન્યવાદ।